नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો અભ્યાસ છે ધોરણ સિનિયર કેજી, વિષય ગુજરાતી, ભાગ બે. બાળકો, આપણે જે પ્રમાણે આગળ બે માત્રાવાળો કક્કુ શીખ્યા હતા એને જ લગતો આપણે ભાગ બીજો આપણે આજે શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જોઈએ તો શું લખેલું છે, ખાના પૂરી શબ્દ બનાવો. તો બાળકો, અહીંયા આપણને ખાના આપ્યા છે અને બાજુમાં શબ્દો આપ્યા છે. તો આપણે ખાનાને ખાનાની અંદર આપણે શબ્દો લખવાના છે. તો અહીંયા પહેલો શબ્દ શું છે, પૈસાદાર. તો આપણે અહીંયાથી આપણે લખવાની શરૂઆત કરીશું. તો પહેલા ખાનામાં આપણે લખીશું પૈસાદાર. એ રીતે આપણે અહીંયા ખાનામાં શબ્દો લખવાનો છે. હવે નીચેનો શબ્દ જોઈએ તો ચૈતર. તો આપણે અહીંયા પહેલો જે ચે લખ છે એ આપણે પહેલા ખાનામાં લખીશું ચૈતર. ર આપણો લખેલો જ છે એટલે આપણે ર લખવાનો નથી. તો વિદ્યાર્થી મિત્રો, જે રીતે આપણને અહીંયા શબ્દો આપેલા છે એ આપણે અહીંયા અને નીચેનો શબ્દ આ રીતે આપણે લખવાનો છે. આગળ જોઈએ તો પહેલો શબ્દ કયો છે, તો તૈયાર. તો પહેલો શબ્દ આપણે જે તૈ છે એ આપણે અહીંયા લખવાનો છે તૈયાર. અહીંયા યા આપણો લખેલો જ છે તો આપણે યા લખવાનો નથી. તો આપણો શબ્દ બને છે ને અહીંયા તૈયાર. હવે નીચે બીજો શબ્દ છે જોઈ લઈએ, નૈયા. તો અહીંયા પહેલો જે ખાનામાં અક્ષર આવશે એ શું આવશે, નને બે માત્રા નૈય. તો નૈયા. આગળનું જોઈએ તો તેરા ક. અહીંયા આપણને તે લખેલો છે તો એની પાછળનો આપણે અક્ષર લખવાનો છે. તો અહીંયા શું છે, તેરા ક. તો તે રને કાનો રા અને ક. તો અહીંયા આપણો શબ્દ શું થાય છે, તેરા ક. નીચેનો શબ્દ જોઈએ તો તેલી. તો આપણે અહીંયા તે એની નીચે શું લખીશું, લી. આ રીતે આપણો ખાનામાં અક્ષરો લખવાના છે અને આપણે શબ્દો બને છે. આગળ જોઈએ તો એરાવત. તો આપણે અહીંયા જે ખાનામાં છે એમાં પહેલો અક્ષર આપણે લખીશું એ રા વ લખેલો જ છે અને બાજુમાં લખીશું ત. તો એરાવત. એ જ પ્રમાણે આપણે સીધા ખાનામાં આપણે શબ્દ જોઈ લઈએ, દૈવેત. તો આપણે અહીંયા પહેલા ખાનામાં શું લખીશું, દૈ. તો દૈવત. આ રીતે બાળકો આપણે ખાનામાં શબ્દો લખવાના છે. આગળ જોઈએ તો શૈશવ. તો ક્યાં લખીશું આપણે, અહીંયા આગળ પહેલાં જ લખીશું આગળ શૈશવ. અને શૈક્ષણિક. તો એ આપણે સીધી લીટીમાં ખાનામાં આવશે. તો પહેલો આપણે શબ્દ લખી લઈએ ને, શૈશવ. તો શૈશવ. બીજો અક્ષર જોઈ લઈએ, શૈક્ષણિક. તો શૈક્ષણિક. તો બાળકો, આ રીતે આપણે ખાનામાં શબ્દો પૂરવાના છે. આગળ જોઈએ તો વૈજ્ઞાનિક. અહીંયા આપણને શબ્દ શું છે, વૈજ્ઞાનિક. તો પહેલો આપણો વે લખેલો છે એની આગળ આપણે શું લખીશું, જ્ઞાની
ક, તો શું બનશે આપણો શબ્દ? વૈજ્ઞાની ક. આગળ જોઈએ તો વૈશાખ, તો પહેલો વૈ લખેલો છે, તો પછી શું લખીશું આપણે? વૈશાખ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણા ખાનાપૂરી અને શબ્દો બનાવવાના છે, એ આ રીતે શબ્દો બને છે. આગળ જોઈએ તો ચિત્ર જોઈ શબ્દો બનાવો. વિદ્યાર્થી મિત્રો, આપણને અહીં ચિત્રો આપ્યા છે, એ પ્રમાણે આપણે અહીંયા ખાનામાં શબ્દો લખવાના છે. તો પહેલું ચિત્ર શેનું છે? તો આને શું કહેવાય? બોલો જો વિદ્યાર્થી મિત્રો, ખબર છે ને બધાને, શું કહેવાય? પૈસા. તો આપણે પહેલા ખાનામાં શું લખીશું? પૈસા. આ રીતે ચિત્ર જોઈ આપણે શબ્દો શીખવાના છે અને ખાનામાં આપણે લખવાના છે. આગળ જોઈએ તો આ ચિત્ર શેનું છે? એ તો બધા જ બાળકોને ખબર છે. શું છે? પૈડા. તો આપણે અહીંયા શું લખીશું? પૈડા. એ જ પ્રમાણે આગળ જોઈએ તો આ ચિત્ર શેનું છે? તો શેનું ચિત્ર છે બાળકો? સૈનિકનું. તો અહીંયા આપણે ખાનામાં શું લખીશું? સૈનિક. આગળનું ચિત્ર જોઈએ તો આ ચિત્રને શું કહેવાય? વિદ્યાર્થી મિત્રો, આને શું કહેવાય? ઐરાવત. શું કહેવાય? ઐરાવત. તો અહીંયા પહેલા ખાનામાં આપણે લખીશું ઐરાવત. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે ખાનામાં શબ્દો લખવાના છે. આગળ જોઈએ તો આ ચિત્ર શેનું છે? તો આને શું કહેવાય? નૈયા. તો અહીંયા આપણે પહેલા ખાનામાં શું લખીશું? નૈયા. થઈ ગયું ને વિદ્યાર્થી મિત્રો? આગળ જોઈએ તો આપણું અહીંયા બીજા નંબરનું ચિત્ર છે, તો આને આપણે શું કહેવાય? પપૈયું. ખબર છે ને બધા વિદ્યાર્થી મિત્રોને? સરસ. તો અહીંયા આપણે શું લખીશું? પપૈયું. જોયું ને વિદ્યાર્થી મિત્રો? આવી ગયું ને આપણે ખાનામાં શબ્દ. આગળનું ચિત્ર જોઈએ તો આ ચિત્રમાં શું છે? બધા ભેગા થઈને ગાય છે. તો જે બધા ગાતા હોય એને શું કહેવાય? ગવૈયા. તો અહીંયા આપણે શું લખીશું? ગવૈયા. એ જ પ્રમાણે આગળનું ચિત્ર જોઈએ તો આ ચિત્ર શેનું છે? વૈદરાજનું. તો અહીંયા આપણે શું લખીશું? વૈદરાજ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા ચિત્ર જોઈ અને શબ્દો બનાવવાના. તો આ રીતે આપણે શબ્દો બને છે. હવે આગળ જોઈએ તો તીરની દિશામાં વાંચીને શબ્દો બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા જે અમુક તીરો આપ્યા છે અને આગળ આપણને શબ્દ આપ્યો છે, તો એ જ પ્રમાણે આપણે તીરના નિશાનમાંથી આપણે શબ્દો લેવાના છે અને અહીંયા આપણે શબ્દ લખવાનો છે. તો દરેક જગ્યાએ આગળ આપણને વને બે માત્રા વૈ આવશે. તો અહીંયા વે જ્ઞાની ક, તો અહીંયા પહેલાથી વે લેવાનો છે અને જ્ઞાની ક તીરની દિશામાંથી લેવાનું છે. તો અહીંયા શબ્દ શું બનશે? વે જ્ઞાની ક. એ જ પ્રમાણે આગળ આપણે જોઈએ તો વૈદિક, તો અહીંયા પહેલો અક્ષર આપણે શું લેવાનો છે? વે. પછી શું લઈશું અહીંયાથી? દી ક. તો આપણો શબ્દ શું બને છે? વૈદિક. આ રીતે આપણો શબ્દ બનશે. આગળ જોઈએ તો વૈદરાજ, તો આપણે પહેલા શું લખીશું? વૈ. પછી આપણે શું લેવાનું છે? દરાજ. તો શું વંચાશે? વૈદરાજ. તો વિદ્યાર્થી મિત્રો, એ જ પ્રમાણે આપણે આગળના શબ્દો જોવાના છે. તો શું આવશે? વૈશાલી. તો અહીંયા આપણે લખીશું વૈશાલી. એ જ પ્રમાણે આગળનો શબ્દ જોઈએ તો વૈશા
ખ, અહીંયાથી આપણે સા ખ લેવાનો છે અને પહેલો અક્ષર શું લખીશું? વેઈ. તો અહીંયા આપણે લખીશું વૈ સા ખ. એ જ પ્રમાણે આપણે જે નીચે શબ્દ છે એને લેવાનો છે અને પહેલો અક્ષર આપણે શું લખીશું? વૈ. તો શું લખીશું? વૈ ભ વ. તો આપણે પહેલા લખીશું વૈ ભ વ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણે તીરની દિશામાં વાંચીને શબ્દો બનાવવાના છે, જે આ રીતે આપણે શબ્દો બનશે. અહીં શું છે? તો અહીંથી શરૂ થતો શબ્દ શોધી સાચું કરો. અહીં વિદ્યાર્થી મિત્રો, ગોળમાં આપણને ઐરાવતનો એ લખેલો છે, તો એના આગળથી શબ્દ શરૂ થતા હોય એની આગળ આપણે શું કરીશું? તો સાચું. તો અહીંયા પહેલો અક્ષર આપણો શું છે? એક તા. તો એની ઉપર આપણે એક જ માત્રા છે ને વિદ્યાર્થી મિત્રો? તો આપણે અહીંયા સાચું કરીશું નહીં. આગળ જોઈએ તો ઐતિહાસિક. તો એનો પહેલો મૂળાક્ષર શું છે? એ. અહીંયા છે ને એ, તો આપણે અહીંયા શું કરીશું? સાચું. એ જ પ્રમાણે આગળ જોઈએ તો એક મ ત. તો અહીંયા આપણને પહેલો આગળ શું છે? એક જ માત્રા છે, જે આપણે અહીંયા સાચું આવશે નહીં. આગળનો શબ્દ જોઈએ તો એકાકાર. તો અહીંયા આપણે વચ્ચે ગોળમાં શું છે? બે માત્રાવાળો છે, તો અહીંયા પણ શું છે? આગળ મૂળાક્ષર એક માત્રા છે, તો એ પણ આપણે સાચું કરીશું નહીં. આગળ જોઈએ તો એરાવત. તો અહીંયા પહેલો મૂળાક્ષર શું છે? એ. જે આપણે અહીંયા ગોળમાં શું છે? એ. તો અહીંયા આપણે શું કરીશું? સાચું. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણે પહેલો મૂળાક્ષર અને ગોળમાં જે મૂળાક્ષર છે એ આગળ આવતો હોય ત્યાં આપણે સાચું કરીશું. આગળ જોઈએ તો એક રસ. તો અહીંયા આપણે પહેલો મૂળાક્ષર શું છે? એ છે, તો અહીંયા આપણે સાચું કરીશું નહીં. આગળ જોઈએ તો એહિક. તો અહીંયા આપણે જે ગોળમાં એ લખ છે એ જ રીતે આપણે અહીંયા પણ એહિક છે, તો આપણો પહેલો મૂળાક્ષર એ છે ને અહીંયા, તો આપણે અહીંયા શું કરીશું? સાચું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે જે એથી શરૂ થતો શબ્દ હોય તે શોધી અને આ રીતે સાચું કરવાનું છે. આગળ જોઈએ તો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણને કૌંસમાં શબ્દો આપ્યા છે અને આપણે અહીંયા ખાલી જગ્યામાં લખવાના છે. તો આપણને અહીંયા પહેલું ચિત્ર શાનું છે? તો આપણે આગળ જે ચિત્ર જોયું હતું તે જ પ્રમાણે આપણે અહીંયા પણ ચિત્ર આપેલું છે. તો આ ચિત્ર શાનું છે? તો સૈનિકનું. તો અહીંયા આપણને સૈનિક લખેલું છે, તો આપણે અહીંયા લખીશું કે ખાલી જગ્યા નિશાન તાકે. તો અહીંયા ચિત્રમાં શું છે? સૈનિક. તો આપણે અહીંયાથી શું શબ્દ લઈશું? સૈનિક નિશાન તાકે. આગળ આપણે જોઈએ તો શું છે? ખાલી જગ્યા દવા આપે. તો આપણને દવા કોણ આપે? તો અહીંયા આપણે શું શબ્દ લખેલો છે? વૈદ. તો ચિત્રમાં પણ આપણને વૈદ બતાવ્યો છે ને? તો અહીંયા આપણે ખાનામાં ખાલી જગ્યામાં શું લખીશું? વૈદ. તો વૈદ દવા આપે. આગળ ખાલી જગ્યા જોઈએ તો સાયકલને બે ખાલી જગ્યા છે. તો આ ચિત્ર શાનું છે? પૈડાનું. પૈડાનું ચિત્ર છે ને? તો અહીંયા આપણે ખાનામાં શું લખીશું? પૈડા. આપણને અહીંયા કૌંસમાં પણ પૈડા લખેલા છે, જે આપણે અહીંયા શબ્દો છે જે આપણે અહીંયા લખવાનો છે. તો સાયકલને બે પૈડા છે. થઈ ગઈ ને વિદ્યાર્થી મિત્રો આપણી ખાલી જગ્યા પૂર્ણ? આગળ જોઈએ તો નૈતિક ખાલી જગ્યા આપ. તો આ ચિત્ર શાનું છે? પૈસાનું. તો અહીંયા પૈસાનો શબ્દ ક્યાં લખેલો છે આપણને? કૌંસમાં આ રહ્યો. તો આપણે અહીંયા ખાલી જગ્યામાં લખીશું નૈતિક પૈસા આપ. જોયું ને વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે અહીંયા ખાલી જગ્યાઓ લખવાની છે. આગળ જોઈએ તો ખાલી જગ્યામાં ખૂટતો અક્ષર લખો. વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા આગળ શબ્દો આપ્યા છે અને એની સામે આપણને અમુક ખાલી જગ્યા છે એમાં આપણે શબ્દો લખવાના છે.
तो अहीं जुओ तो शुं लखेलुं छे जय मी न, तो अहीं आपणने खाली जग्या मी न, तो अहीं खाली जग्या में आपणे अहींथी शुं लेवानुं छे, पहेलो आपणो जे, जे आपणे अहीं लखीशुं जय मी न। एज प्रमाणे आगळ जोईए तो दैनिक, तो अहीं खाली जग्या में खाली जग्या निक, तो अहीं पहेलो अक्षर आपणो शुं आवशे, અહીંયા જે દેય છે એ આપણે અહીંયા દેયને અહીંયા લખીશું, તો આપણો શબ્દ શું બનશે? દૈનિક। આ રીતે આપણે ખૂટતો અક્ષર લખવાનો છે। આગળ જોઈએ તો કૈલાસ, તો અહીંયા આપણો પહેલો મૂળાક્ષર નથી અને પાછળ શું છે? લા સ, તો આપણો અહીંયાથી પહેલો મૂળાક્ષર આપણે અક્ષર લેવાનો છે, ખૂટતો અક્ષર જે આપણે અહીંયા લખીશું, તો જે પહેલો મૂળ અક્ષર છે ખાલી જગ્યામાં એ આપણે અહીંયા લખવાનો છે, તો શું બનશે? કૈલાસ। આગળ જોઈએ તો વૈશાખ, જે આ વૈશાખ શબ્દ છે એ જ રીતે આગળ પણ અહીંયા ખાલી જગ્યામાં શબ્દો લખવાનો છે, તો આગળ શું છે? ખાલી જગ્યા સા ખ, તો અહીંયા પહેલો મૂળાક્ષર આપણે જે વૈ છે એ આપણે અહીંયા લખવાનો છે, તો વૈ સા ખ। આગળ જોઈએ તો નૈવેદ, તો અહીંયા આપણે પહેલા ખાલી જગ્યામાં શું આવશે? ને, તો અહીંયા આપણે લખીશું નૈવેદ। આગળનો શબ્દ જોઈએ તો તૈયાર, તો અહીંયા આપણો જે અક્ષર પહેલો અક્ષર છે એ અહીંયાથી આપણે લેવાનો છે, તો અહીંયા પહેલો મૂળાક્ષર તે છે એ આપણે અહીંયા લખીશું, તો તૈયાર। તો વિદ્યાર્થી મિત્રો, આ હતી આપણી ખાલી જગ્યામાં ખૂટતો અક્ષર। આગળ જોઈએ તો ચિત્ર જોઈ શબ્દો બનાવો અને લખો। વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા ચિત્રો આપ્યા છે અને અહીંયા આપણને એ રીતે અક્ષર શોધી અને એની ઉપર ગોળ કરવાનું છે, તો આ ચિત્ર શાનું છે? તો આને શું કહેવાય? નૈયા। તો અહીંયા નૈયા ક્યાં છે? તો આપણને બતાવેલું જ છે કે નૈયા, તો એને શોધી આપણે અહીંયા આમ રીતે રાઉન્ડ મારવાનું છે, મતલબ કે ગોળ કરવાનું છે, વર્તુળ, આખા જ શબ્દમાં વર્તુળ કરવાનું છે અને એની સામે આપણે શબ્દ લખવાનો છે। આગળનું ચિત્ર જોઈએ તો આ ચિત્ર શું છે? ઐરાવત। તો અહીંયા આપણે ક્યાંથી શોધીશું? એથી, તો અહીંયા આપણે બીજો મૂળાક્ષર એ છે, તો એને ક્યાંથી શરૂઆત કરીશું? ઐરાવત। તો આ ત્રણેય અક્ષરને આપણે આ રીતે ગોળ કરીશું, તો થઈ ગયો ને આપણે શબ્દ ઐરાવત, તો એ આપણે અહીંયા લખવાનો છે, ઐરાવત। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે રીતે શબ્દો બને છે એને આપણે સામેની સાઈડ લખવાનો છે। આ ચિત્ર શાનું છે? તો સૈનિકનું, તો અહીંયા પહેલા જ અક્ષરથી શરૂ થાય છે સૈનિક, તો આપણે સૈનિકને આ રીતે આપણે ગોળ કરીશું અને અહીંયા પણ આપણે લખીશું સૈનિક। આગળનું ચિત્ર જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, આ શાનું ચિત્ર છે? તો પૈસા। તો અહીંયા આપણે પહેલો અક્ષર ચે છે, પછી કી, ત્રીજો પૈ, તો પૈ અને સા એ બાજુ બાજુમાં જ છે, તો આપણે શબ્દ શું બનાવીશું? પૈસા। તો અહીંયા આપણે શું લખીશું? પૈસા। એ જ પ્રમાણે આગળનું ચિત્ર જોઈએ તો અહીંયા શું છે? પૈડા, તો આપણે અહીંયા પૈડા અક્ષર શોધવાનો છે, તો પહેલો અક્ષર શું છે? ખે, બીજો પૈ અને બાજુમાં ડા છે, તો આપણે અહીંયા પૈડાને આપણે આ રીતે શબ્દને ગોળ કરીશું અને સામે એ જ રીતે શબ્દ લખીશું પૈડા। તો વિદ્યાર્થી મિત્રો, આજ રીતે તમારે તમારી ચોપડીમાં પણ લખવાનું છે, સ્વાધ્યાય પુથીમાં, અને વિદ્યાર્થી મિત્રો, આજનું તમારું હોમવર્ક છે પાના નંબર 24 અને પાના નંબર 25 ઉપર જે આજે આપણે આ શીખ્યા એ જ તમારે નોટમાં પણ લખવાનું
છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી ફરી મળીશું નવા વિષય સાથે. આવજો.